ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે નામાના મૂળ તત્વો, જેમાંનું આપણે સ્વાધ્યાય 9નો અભ્યાસ કરી રહ્યા છીએ, ખાતાવહી ખતવણી. છેલ્લે આપણે વિડીયોમાં આમ નોંધ પરથી ખતવણીની નોંધ કરતા દાખલા નંબર 6 શીખ્યા. હવે આપણે આજે આ વિડીયોમાં દાખલા નંબર 7 પેજ નંબર 244 પર આપેલો છે, જેમાં કહેલું છે નીચેના વ્યવહાર પરથી અમજદ ગાર્મેન્ટ્સના ધંધાની પેટા નોંધો તૈયાર કરો અને ખાતાવહીમાં જરૂરી ખાતા તૈયાર કરો. તો જેમાંથી આપણે સૌ પ્રથમ પેટા નોંધ તૈયાર કરવી પડે, એટલે બે પેજમાં પેટા નોંધ તૈયાર થશે અને ત્યાર પછી તમારે ખાતાવહીમાં અલગ અલગ ખાતા બનાવવાના છે. સૌ પ્રથમ આપણે પેટા નોંધ બનાવતા જઈએ, એના આધારે એની ખાતામાં ખતવણી કરતા જશું. તો અહીંયા સૌ પ્રથમ 2016 ઓગસ્ટના વ્યવહારો તમને પ્રશ્નમાં આપેલા છે. 2016 ઓગસ્ટનો પહેલો વ્યવહાર છે 39,000નો માલ 10% વેપારી વટાવે જુબેન ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો. તો પહેલો વ્યવહાર છે એની નોંધ આપણે સૌ પ્રથમ બનાવવી પડે, ખરીદ નોંધ, ખરીદીનો વ્યવહાર થયો. આગળના આપણે ચેપ્ટરમાં શીખી ગયા પેટા નોંધોવાળા ચેપ્ટરમાં કેવી રીતે દોરાય, તો અહીંયા તમારે સાદી ખરીદ નોંધ દોરવાની છે. એનો પહેલો વ્યવહાર કહે છે 39,000નો માલ વેપારી વટાવે ખરીદ્યો. તો 39,000નો માલ 10% વેપારી વટાવે ખરીદે છે, તો 10% વેપારી વટાવના બાદ કરીએ તો આપને રકમ મળશે 43,200 રૂપિયા. 43,200ની આપણે પેટા નોંધમાં નોંધ કરવાની રહેશે. પેટા નોંધમાં નોંધીએ તો પહેલો વ્યવહાર 2016 ઓગસ્ટ 1 તારીખનો વ્યવહાર જુબેન ટ્રેડર્સ ખાતે રકમમાં લખાશે 43,200. પહેલા વ્યવહારની નોંધ થઈ ગઈ, ત્યાર પછી એની ખાતાવહી બનાવવી પડે. તો ખાતાવહીમાં બનાવીએ તો સૌથી પહેલાં ખરીદ નોંધ છે એટલે પહેલું ખાતું બનશે ખરીદ ખાતું. ખરીદ ખાતું બનાવીએ તો એના ખરીદ ખાતે ઉધાર હોય એટલે ખાતાવહીમાં ખરીદ ખાતામાં ઉધાર બાજુએ લખાશે 2016 તારીખમાં ઓગસ્ટ. અહીંયા હવે જ્યારે ખાતાવહીમાં ખતવણી કરીએ ત્યારે આપણે છેલ્લા વ્યવહારની તારીખ લખશું. તો અહીંયા છેલ્લા વ્યવહારની તારીખ આપને આપેલી છે 16 તારીખ, છેલ્લે નોંધ થશે ખરીદ ખાતામાં. અહીંયા આપણે ખરીદ ખાતામાં છે 43,200 એ નોંધવાના નથી, પરંતુ ત્યાર પછીનું ખાતું બનશે જુબેન ટ્રેડર્સનું ખાતું. જુબેન ટ્રેડર્સના ખાતામાં જમા બાજુએ નોંધવાના છે 2016 ઓગસ્ટ તારીખ આપને પ્રશ્નમાં જે આપેલી છે એ જ પહેલી તારીખ. વિગતમાં લખવાનું છે ખરીદ ખાતે. ખરીદ નોંધ પરથી ખતવણી કરીએ છીએ એટલે વિગતમાં લખાશે ખરીદ ખાતે. જુબેન ટ્રેડર્સની જે રકમ મળેલી છે આપને 43,200 એની નોંધ કરવાની રહેશે 43,200 રૂપિયાથી. ત્યાર પછીનો આપણે વ્યવહાર જોઈએ બીજો. રૂપિયા 42,000નો માલ 5% વેપારી વટાવે મઝહર પાસેથી ખરીદ્યો. 42,000નો માલ છે 5% વેપારી વટાવ, તો વેપારી વટાવ 5% બાદ કરીએ તો બાદ કરેલી રકમથી નોંધ કરવાની રહેશે. તો વિગતમાં લખાશે મઝહર ખાતે 39,900. હવે ત્યાર પછી આપણે ખાતાવહીમાં બનાવવું પડે મઝહરનું ખાતું. મઝહરનું ખાતું આપણે ખરીદ ખાતામાં નોંધ થઈ ગઈ, ખરીદ નોંધ બની ગઈ, હવે મઝહરના ખાતામાં લખવું. તો મઝહર ખાતે કરવાનું આવશે જમા. ત્યાર પછીનું ત્રીજું ખાતું બનાવવાનું મઝહરનું ખાતું. મઝહરના ખાતામાં લખો જમા બાજુએ 2016 ઓગસ્ટ તારીખ આપણે મઝહરની સાથે વ્યવહાર કરેલી છે એ તારીખ લખવાની, 2 તારીખ. એટલે અહીંયા ખાતામાં પણ લખાશે 2 તારીખ. 2 તારીખ જ્યારે વિગત લખીએ ત્યારે મઝહર ખાતે જમા છે એટલે મઝહરના ખાતામાં જમા લખ્યું. આમ નોંધ થાય ખરીદ ખાતે ઉધાર, એટલે વિગતમાં અહીંયા લખાશે ખરીદ ખાતે. રકમ આપને મળેલી છે 39,900, તો રકમના ખાનામાં 39,900થી નોંધ થશે. ત્યાર પછીનો વ્યવહાર આપણે લઈએ તો વ્યવહાર 3 તારીખ માટે આપેલો છે. 3 તારીખનો વ્યવહાર કહે છે મહેશ સ્ટોર પાસેથી 20,000નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો. મહેશ સ્ટોર પાસેથી 20,000નો માલ ખરીદીએ છીએ અને 5% વેપારી વટાવ, તો વેપારી વટાવ છે એ બાદ કરી નાખવાનો,
20,000 નો માલ વેપારી વટાવ રૂપિયા 1,000 બાદ કરીએ એટલે રકમ મળશે આપને 19,000 રૂપિયા. 19,000ની નોંધ ખરીદ નોંધમાં લખાશે 3 તારીખ મહેશ સ્ટોર ખાતે 19,000. 19,000ની નોંધ ખરીદ નોંધમાં થઈ ગઈ ત્યાર પછી ખાતા વહીમાં મહેશ સ્ટોરનું ખાતું બનાવવાનું. મહેશ સ્ટોરના ખાતામાં જમા બાજુએ નોંધ થશે 2016 ઓગસ્ટ તારીખના ખાનામાં 3 વિગતમાં લખાશે ખરીદ ખાતે. ખરીદ નોંધ પરથી ખતવણી કરીએ ત્યારે તમામમાં વિગત લખવાનું ખરીદ ખાતે. ખરીદ ખાતે લખેલા છે 19,000, રકમના ખાનામાં પણ લખવાનું 19,000. ખરીદ નોંધમાં 3 વ્યવહાર આવે છે, ત્રણે ત્રણ વ્યવહારના 3 ખાતા બનશે. જેટલા વ્યવહાર આવે એટલા દરેકના ખાતા બનાવવા પડશે. 3 વ્યવહાર આવ્યા એટલે જુબેનનું, મઝહરનું ને મહેશ સ્ટોરનું. 3 વ્યવહારના 3 ખાતા અને કેના આધારે બને છે? તો કે ખરીદ નોંધના આધારે બને છે. તો એક ખાતું બને ખરીદ ખાતું. અહીંયા વિગતમાં જેટલી વિગત આવે એટલા તમામ ખાતા બનાવવાના રીએ પેટા નોંધ પરથી. હવે આપણે ખરીદ ખાતામાં નોંધ કરીએ તો ખરીદ ખાતે ઉધાર હોય એટલે આ તમામ છે એ બધા વેપારીઓ છે. વેપારીઓને કહેવામાં આવશે લેણદારો. એટલે વિગતમાં લખવાનું રહેશે પરચુરણ લેણદારો ખાતે. પરચુરણ લેણદારો ખાતે જે ખાતા વહીનો સરવાળો આવ્યો હોય એ તમે બધા વ્યવહારની નોંધ કરી લ્યો પછી એનો કરવાનો કુલ સરવાળો. એને કહેવાશે કુલ ઉધાર ખરીદી. ખરીદ નોંધના ત્રણેયનો સરવાળો કરીએ તો 43,200 પ્લસ 39,900 પ્લસ 19,000 એટલે રકમ મળશે 1,02,100. જે 1,02,100 મળ્યા એની નોંધ આપણે કરવાની છે ખાતામાં ઉધાર બાજુએ 1,02,100. તો આ થઈ એ ખરીદ નોંધ પરથી ખાતા વહી. ત્યાર પછીના આપણે કેટલાક વ્યવહારો આપેલા છે 4 તારીખથી, તેના વ્યવહારોની નોંધ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું. આ વિડીયોમાં આપણે ખરીદ નોંધ પરથી ખાતા વહી કેવી રીતના તૈયાર થાય એનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.